अनेक जगह पर हालाकी थई रही छे। वात धोलेरानी करिए, धोलेरा पंथक में हजू सुधी पानी भरायेला छे। 48 कलाक वीती गया छे, परंतु हजू पानी ओसर्या नथी। पानी भरावाने कारणे भावनगर तरफनो रस्तो बंद करवामां आव्यो। धोलेरा पासेनुं खूण गाम संपर्क विहोण बन्यो छे। राहत लाव हडाणा कादीपुर गाममां हजू पण पानी भरायेला छे। घरोमां पानी घुसता लोकोए रस्ता पर रहेवा माटे मजबूर बनवुं पड्युं। પાણીના નિકાલની વ્યવસ્થા અહીં નથી, એટલા માટે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, વરસાદે વિરામ લીધો તે વાતને કેટલા કલાકો વીતી ગયા છે અને હજુ પણ કેટલા વિસ્તારમાં પાણી ભરાયેલા છે? લાકો વીતી ગયા છે, છતાં પણ હજુ જે ધોલેરા પંથક છે સમગ્ર પાણીમાં ગરકાવ છે। ધોલેરાની વાત કરવામાં આવે તો ધોલેરામાં અને ભાવનગરનો જે હાઈવે છે તે પણ સંપર્ક બની ચૂક્યો છે, એટલે કે ધોલેરાથી ભાવનગર તરફ જતા હોય એટલે ટ્રક ચાલકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જે પીપળી ગામ છે ત્યાં આશરો લેવાની નોબત આવી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે ભાવનગરથી ધોલેરા એટલે કે ધોલેરા થઈને અમદાવાદ આવતા હોય તેવા જે ટ્રક ચાલકો છે તેમને પણ ધોલેરાની પેલી બાજુ જે છે ત્યાં આશરો લેવાની નોબત આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે હાલ તો પાણી છે તે અતબંધ અને પૂર માત્રામાં ચાલી રહ્યું છે। લોકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આસપાસના ગામની વાત કરવામાં આવે તો કાદીપુર છે, ખૂણ છે, ગોગલા છે, તદુપરાંત જે વિવિધ જે ગામો છે એ તમામ જે ગામો છે હાલ પણ પાણીમાં ગરકાવ છે। એમાંથી કેટલાક ગામો છે તે પણ પાણીમાં વાત કરવામાં આવે તો તેઓ સંપર્ક વિહોણા છે। સાથે સાથે જે રોડ છે રોડ ઉપરથી પાણી છે તે અવિરત માત્રામાં ચાલી રહ્યું છે, તેને લઈને લોકો પણ પરેશાન છે। લોકોને જીવન જરૂરી વસ્તુ લેવા જવું હોય તો પણ જી આભાર ગૌતમ વિગતો